રાજકોટ જિલ્લાના જામકંડોણાના જસાપર ગામથી જામનગર જવાના મુખ્ય રોડ પરથી પસાર થઈએ એટલે રોડની બાજુમાં આવેલો એક ખેતર તરત જ નજરે ચડે એવું લાગે કે કોઈ કુદરતી સૌંદર્ય એવું ફરવાનું સ્થળ પર આવી ગયા પરંતુ આ અહીંના એક ખેડૂત દંપતીએ કરેલી મહેનત કે જે રંગ લાવી છે આપ જોઈ રહ્યા છો તે સૂરજમુખીનું ખેતર છે ખેતરમાં પીળા રંગના લહેરાઈ રહેલા સૂરજમુખીના ફૂલ જોઈને જાણે મન મોહી જાય જામકંડોણા તાલુકાના જસાપર ગામના ખેડૂત દંપતી પરશોત્તમભાઈ નાથાભાઈ ડોંગા તેમના પત્ની ગત વર્ષ સુધી પરંપરાગત રીતે ખેતી કરતા હતા સીમિત આવક કંઈક નવું કરવાની ખેતીમાંથી જ પોતાની આવક વધારવા માટે તેઓએ નવીન પ્રયોગ કર્યો કંઈક અલગ ખેતી કરવા માટે વિચાર્યું ચોમાસામાં જાતે તેઓને પોતાના વિચારને અમલમાં મૂક્યો ખેતરમાં પરંપરાગત વાવેતર ન કર્યું અને ગુજરાતમાં સૌ એવું સૂરજમુખીનું વાવેતર કર્યું ચોમાસાના વરસાદ બાદ પર પોતાના ખેતરમાં વાવેતર કર્યું આજે ખૂબ જ સારો એવો પાક મળી રહ્યો છે વાવેતર કરી તેઓને ખૂબ જ રાહત થઈ કારણ કે આ પાકનું વાવેતર એકવાર કર્યા પછી ખેડૂતને બહુ કાળજી નથી લેવી પડી સાથે જ પિયતમાં પણ બહુ કાળજીની જરૂર નથી કોઈપણ દવાની જરૂર નથી એકવાર વાવેતર કર્યા બાદ સુરતમુખીના ફૂલ તેની જાતે જ વધે છે અને ઉગી નીકળે છે જે જોતા ખેડૂતે એકવાર વાવેતર કર્યા બાદ માવજત કરવામાં મહેનત કરવાની રહેતી પરંપરાગત ખેતી અને સુરતમુખીની ખેતીને જોતા પરંપરાગત ખેતીમાં ખેડૂતે એકવાર વાવેતર કરીને સમયે સમયે વાવેલા પાકને જંતુનાશક દવા ખાતર સમયસર પાણીનું પિયત અને પાક તૈયાર થઈ ગયા પછી તેને વ્યવસ્થિત ઉતારવાની કાળજી લેવી પડે છે ત્યારે આ પાકમાં ખેડૂતને વધારાની મહેનતમાંથી રાહત મળે છે પાક તૈયાર થાય છે ત્યારે સૂરજમુખીના બી કાઢવા પણ ખૂબ જ સહેલા છે જે સૂરજમુખીના ફૂલને સુકવણી કરીને કોથળામાં ભરીને ધોકાથી ફટકારવામાં આવે એટલે ફૂલમાંથી બી તરત જ છૂટા પડી જાય છે જે ખૂબ જ સરળ પ્રક્રિયા છે હવે વાત કરીએ આવકની ખાતર દવા વગેરેમાંથી છુટકારો થતો હોય તો મોટી બચત થાય છે અને મહેનત ઓછી પડે છે પાકનો ઉતારો પછી પણ વિઘે ઓછામાં ઓછું દસ મણ આવે છે જે વીસ મણ સુધી જાય છે આ જોતા ખેડૂતોને પરંપરાગત ખેતીની આવક કરતા સૂરજમુખીની ખેતીમાં વધારે આવક મેળવી શક્ય છે જામકંડોડ જસાપર ગામના ખેડૂત દંપતીનો આ પ્રથમ પ્રયોગ હોય આવક કેટલી ગણી વધી તેની ગણતરી નથી થઈ પરંતુ સામાન્ય રીતે જે પાક આવ્યો છે તે જોતા ખેડૂત દંપતીને તેઓ પરંપરાગત ખેતી કરતા ખૂબ જ વધારે આવક થશે તે ચોક્કસ છે

વાવેતર આપણે કરી દઈ જાતે અને પછી કોઈપણ જાતનો ખર્ચો લાગતો નથી આનો પાક પણ સારો આવે છે વીઘે દસ મણથી વીસ મણ સુધીનો પાક આવે અને આમાં બીજું કોઈ પણ જાતનો ખર્ચો નથી નથી આમાં રોગ આવતો બરાબર અને કાંઈ પણ છે નહીં એટલે આ કરવું જોઈએ અમે તો બે માણા જ આમાં કામ કરીએ છીએ અને જાતે જ કરીએ છીએ અમે કોઈપણ જાતને મજૂર કીધા નથી અને તૈયાર કરવામાં પણ હેલું છે આના ફૂલ પાકે એટલે લણી અને સુકવી દેવાના સુકાઈ જાય એટલે કોથળામાં ભરી અને બે ત્રણ ધોકા મારો એટલે બીજ અલગ પડી જાય છે એટલે કરવામાં પણ ઈજી છે અને આ ખાવામાં સારું છે આનું તેલ નીકળે છે સનફ્લાવર તેલ કંઈ એ આનું જ બને છે અને આ તેલ છે એ કોલેસ્ટ્રોલમાં ઓછું હોય છે એટલે એમાં અમુક પ્રકારના વિટામિન મળે છે બીજો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે આ તેલ પણ ખાવું હિતાવહ છે અને ગામ આની અંદર કોઈ પણ બીજા જાતનો રોગ આવતા નથી મારું નામ શારદાબેન પરસોત્તમભાઈ ડોંગા છે જામકંડના જસાપરમાં રહી છે અને આ ઓર્ગેનિક ખેતી તરીકે અમે સૂર્યમુખીનો પાક વાવેલો છે આમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી કરેલો કોઈપણ જાતનો લાંબો બિયારણનો ખર્ચો નથી થાય લાગ્યો કોઈ પણ જાતની અમે દવા નથી છાંટી અને કોઈપણ જાતના મજૂર પણ બેસેલા નથી એટલે અમે જાત નથી આ પાક તૈયાર કરેલો છે અને ફૂલ પણ સારા આવ્યા છે મોટા આવ્યા છે ઝાડ પણ મોટા થયા છે સૂર્યમુખીનું તેલ ખાવામાં એકદમ બહુ સરસ છે કોલેસ્ટ્રોલ નથી થતું એમાં ઓછું હોય છે એટલે ખાવામાં પણ સારું છે એમ એનાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એવા અનેક જાતના રોગો પણ નથી થતા એટલે માટે આ સનફ્લાવર તેલ સારું લાગે છે અમને એમ એટલે બહારથી બધા જોવા પણ બહુ આવે છે અમને એમ લાગે કે સૌરાષ્ટ્રમાં અમે આ પહેલી જ વખત અમારો પાક વાવેલો હોય ને એવું બધા લોકોને લાગે છે લોકો અત્યારે જ પામે છે કે વા કેવા સરસ ફૂલ આવ્યા છે બહુ સરસ આવ્યા છે અને બધા જોવા માટે તત્પર બને છે બહુ બધા આવે છે જોવા માટે ફારૂક મોદન જી ટીવી ન્યૂઝ જેતપુર